જય શ્રી કૃષ્ણ. દર્શક મિત્રો, હું આચાર્ય દુર્ગાપ્રસાદ શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં. આ કાર્યક્રમની અંદર આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ, રાશિફળની ચર્ચા કરીએ, દિવસના મહત્વની વાત હોય છે અને કેટલાક નવા પ્રયોગોની પણ ચર્ચા કરીએ છીએ. તમારી ઉપયોગી કોઈ ટિપ્સ હોય, કોઈ માહિતી હોય તો એનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ અને તમને ઉપાય પણ અમે આપતા હોઈએ છીએ. તો દર્શક મિત્રો, પહેલાં આપણે જાણીશું આજનું પંચાંગ, ત્યારબાદ જાણીશું રાશિફળ અને ત્યારબાદ આપણો ઉપાય. આજે રવિવારનો દિવસ છે. પહેલાં ભગવાન વિષ્ણુને આપણે વંદન કરીએ. નમોસ્તુ અનંતાય સહસ્ત્રમૂર્તયે સહસ્ત્રપાદાંશ શિરોરુભાવે સહસ્ત્રનામે પુરુષાય શાશ્વતે સહસ્ત્રકોટી યુગધારિણે નમઃ. ભગવાનના ચરણોમાં વંદન કરી અને જોઈએ આપણે આજનું પંચાંગ. આજે વિક્રમ સંવત 2080, શક સંવત 1945, બીસમાં 2550. તારીખની વાત કરીએ તો આજે 4 ફેબ્રુઆરી 2024 અને રવિવારનો દિવસ છે. પોષ વદની 9 તિથિ છે, 17:23 સુધી. ત્યારબાદ 10મી તિથિનો પ્રારંભ થશે. યોગ આજે વૃદ્ધિ રહેશે 12:11 સુધી. ત્યારબાદ ધ્રુવ યોગની શરૂઆત થશે. નક્ષત્ર વિશાખા છે, 7:21 સુધી. ત્યારબાદ અનુરાધા નક્ષત્ર રહેશે અને ગરકરણ રહેશે 5:52 સુધી. ત્યારબાદ વણિજકરણની શરૂઆત થશે. આજની રાશિ વૃશ્ચિક રહેશે, એટલે ન અને ય અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે. જે જાતકો આજે જન્મી રહ્યા છો અથવા જેનો જન્મદિવસ છે તેમના માટે, જે લોકો જન્મી રહ્યા છો અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. તમારું જીવન ઐશ્વર્યમય રહે અને ભગવાન વિષ્ણુ તમને મદદ કરે, તમારી રક્ષા કરે એવી અમારી ભગવાનને પ્રાર્થના. તો ચાલીએ મિત્રો, આ તો આપણે જોયું આજનો પંચાંગ, હવે આપણે જોઈએ આજનું રાશિફળ. મેષ રાશિથી શરૂઆત કરીશું, અલય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે. તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો જોવા જઈએ તો એકંદરે દિવસ તમારો અનુકૂળ દેખાય છે. થોડી શરદી સળીખમ થવાની સંભાવના બની રહી છે. સ્વાસ્થ્ય બાબતમાં થોડું ધ્યાન રાખવાની જરૂર છે. નાણાકીય વ્યવહારો અને લેવડ દેવડથી જરા દૂર રહેજો. વિદ્યાર્થીઓ માટે સમય સારો અને સુંદર દેખાય છે. કેટલીક યોજનાઓ તમે બનાવેલી હતી અને એ યોજનાઓ કદાચ પરિપૂર્ણ ન પણ થાય એવે સંકેતો પણ ગ્રહોનો મળે છે. ઉતાવળે આંબા પાકતા નથી એ યુતિ તમારે ધ્યાનમાં રાખવાની રહેશે. એટલે કે કદાચ કોઈ કામ માટે તમે જલ્દબાજી કરતા હો, ઝડપથી કરતા હો તો એ કાર્યમાં તમને સફળતા ઓછી મળશે. નોકરી કરનાર વ્યક્તિઓને માટે સમય સારો અને ઉત્તમ છે. એમના માટે કદાચ પ્રમોશનની સંભાવના પણ બને છે અથવા ટ્રાન્સફર પણ થઈ શકે છે. શું કરશો તમે તો દિવસને વધારે સારો અને શુભ બનાવવા માટે તમારે ઘરે એક ઘીનો દીવો કરજો. ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરજો, સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈએ વૃષભ રાશિ. બ ઉ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. તમારા માટે જૂના અટવાયેલા નાણાં કેટલાક પરત મળે એવી સંભાવના પણ દેખાય છે. ખોટા માણસોનો સાથ સહકાર પણ તમને મળે એવું પણ બની શકે છે, પણ એમનાથી તમારે દૂર રહેવાની જરૂર છે. કેટલીક ખોટી યોજનાઓ પણ તમારી પાસે આજે આવશે, પણ એ યોજનાઓમાં તમારે ફસાવવાની જરૂર નથી. સંતાન સંબંધી જે ચિંતા હતી એમાં રાહત મળશે. નોકરી વગેરેમાં પ્રમોશન મળે એવી સંભાવના છે. લગ્ન વગેરેની વાતો જો અટકી ગઈ હોય તો એ વાતો પૂર્ણ થાય એવા સંકેતો પણ ગ્રહો આપી રહ્યા છે. માતા પિતા સાથે થોડી ચણભણ થાય એવી સંભાવના પણ દેખાઈ રહી છે. વિદેશ યાત્રા વગેરેના કામોમાં તમને સફળતા મળી જશે. શું કરશો તમે તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરો અને ચોખાનું દાન કોઈ શિવ મંદિરમાં આપી દિવસની શરૂઆત કરો, સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું મિથુન રાશિ. ક 6 ઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. નાણાંની પ્રાપ્તિ પણ તમને સારી થઈ રહી છે. વ્યાપાર પણ તમારો સારો આગળ વધી રહ્યો એવું દેખાય છે.
વિદેશમાંથી કંઈક સારા લાભ પ્રાપ્ત થાય એવા સંકેતો પણ ગ્રહો આપે છે. શક્ય છે કે કદાચ કોઈ બીજું કામ તમારું હોય તો એ કાર્યની અંદર પણ તમને સફળતા મળી શકે છે. નાણાકીય વ્યવહારોથી જરા દૂર રહેવાની જરૂર છે. સંતાન પ્રાપ્તિનો યોગ તમારો બની રહ્યો છે. સ્વાસ્થ્ય બાબતમાં થોડી ચિંતા જરૂર છે. પેટ સંબંધી ગડબડ આવી શકે છે. પ્રેમ સંબંધોમાં સફળતા મળશે. શું કરશો તમે? તો આજે ઘરે ઘીનો દીવો કરજો, સાથે સાથે મગનું દાન કોઈ પણ વિષ્ણુ મંદિરમાં કરી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે જોઈશું આપણે કર્ક રાશિ ડહ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે. તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાઈ રહી છે. ખાસ કરીને આજે તમને માનસિક ટેન્શન અને ઉચાટમાં વધારો થતો હોય એવું લાગે છે. એટલે માનસિક ઉચાટ કરી અને સમય અને શરીર બંને બગાડવાની જરૂર નથી. પતિ પત્નીનો સાથ સહકાર સારો રહેશે. લગ્ન વગેરેની વાતો પણ પૂર્ણ થશે. પ્રેમ સંબંધોમાં પણ સફળતા મળશે. સંતાન પ્રાપ્તિનો યોગ પણ બની રહ્યો છે. એટલે કોઈક સારો સમય તમારા માટે અત્યારે આવી રહ્યો છે જેનાથી સંતાન પ્રાપ્તિ થશે. વિદેશ યાત્રા વગેરે માટેની જે ફાઇલો મૂકી હોય એ ફાઇલો હજી થોડી વિલંબમાં જાય એવા સંકેતો પણ ગ્રહો આપે છે. શું કરશો તમે? તો આજે ઘરે ઘીનો દીવો કરજો અને સાથે સાથે ચોખાનું દાન શિવ મંદિરમાં કરી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈએ સિંહ રાશિ. મ ટ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. નાણાંની પ્રાપ્તિ પણ તમને સારી છે, પરંતુ આવક કરતાં જાવકમાં વધારો દેખાઈ રહ્યો છે. ખોટો ખર્ચો કરી અને સમયને બરબાદ ન કરશો. તમારા માનસિક અને શારીરિક જે લેબલ છે એટલે માનસિક થોડું ચિંતા અને વધારો થાય, ચિંતામાં વધારો થાય એવું દેખાય છે. શારીરિક પીડામાં એટલે કે દાખલા તરીકે ઘૂંટણ વગેરેમાં તમને આજે દર્દની શિકાયત થાય, દુખાવાની શિકાયત થાય એવા સંકેતો પણ ગ્રહો આપી રહ્યા છે. વિદેશ યાત્રા વગેરેની ફાઇલો તમારી પાસ થાય એવા સંકેતો પણ છે. એટલે શુભ સમાચાર કહેવા છે, શુભ સમાચાર તમને મળશે. અને કદાચ સરકાર તરફથી કંઈક લેણું બાકી હતું એનો પણ ઉકેલ આજે આવે એવા સંકેતો દેખાય છે. શું કરશો તમે? તો ખાલી ઘરે ઘીનો એક દીવો કરો અને ક્લિમ કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. હવે આપણે જોઈશું મિત્રો કન્યા રાશિ. પ ઠ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારું માનસિક ચિંતા અને ટેન્શન આજે સવારથી જ વધી રહ્યું છે. સાથીઓનો સાથ સહકાર પણ તમને મળી રહ્યો છે, પરંતુ એમાં પણ કંઈક છલકપટ થતું હોય એવું લાગે છે. પૈસાની લેવડ દેવડથી બિલકુલ દૂર રહેવાની જરૂર છે. અને ખાસ કરીને કોઈની સાથે ખોટો વ્યવહાર પણ કરવાની જરૂર નથી. પોતાના ઘરની અંદર જે વડીલો હોય, બુજુર્ગ હોય એની સેવા કરો અથવા એનું માન સન્માન તમારે કરવાની જરૂર દેખાય છે. શું કરશો તમે? તો આજે તમારે ગાયને ઘાસ ખવડાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ તમારો જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈએ તુલા રાશિ. ર ત અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. નાણાંની પ્રાપ્તિ પણ તમને સારી થઈ રહી છે. ઉતાવળે આંબા પાકતા નથી એ યુતિ તમારે પણ ધ્યાનમાં રાખવી પડશે. કોઈના કહેવામાં આવી જઈએ કોઈ ખોટું કામ ન થાય એ ખાસ ધ્યાન રાખજો. કારણ કે તમારે કોઈ બીજું કામ જો કરવાનું હોય, કોઈ નવું કામ કરવું હોય, તો નવા કામ પાછળ તમારે દોડવાની જરૂર પડશે. એટલે તમારી એનર્જીનો વેસ્ટ કરવાની જરૂર નથી ખોટા કામની પાછળ. કેટલાક મિત્રો તમને ખોટા રસ્તે લઈ જવા પ્રયત્ન કરશે, તમારે જાગૃત રહેવું જરૂરી છે. દિવસ દરમિયાન કોઈ ભી પ્રકારનું વ્યસન કરવું નહીં અને બને ત્યાં સુધી મિત્રો દેવું લેવું નહીં, ખાનપાનમાં પણ ધ્યાન રાખવું. શું કરશો તમે? તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો, ઓમ હોમ જુમ શહ મંત્રનો પ્રયોગ કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિ. ન ય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો જોઈએ તો તમારા
મનની અંદરની ઈચ્છાઓ પરિપૂર્ણ થતી હોય એવું દેખાય છે. કદાચ તમારી યાત્રા પ્રવાસ પર પણ તમને જવાનું થઈ શકે છે. વિદેશ યાત્રા વગેરે પણ તમારા ભાગ્યમાં છે, તમે જઈ શકશો. ઉતાવળે આંબા પાકતા નથી એ વસ્તુ તમારે પણ ધ્યાનમાં રાખવાની છે. ગામ કે બહાર કોઈ બી જગ્યાએ તમે કોઈ એવો વ્યવહાર નહીં કરો કે જેનાથી આપણું મન લજાય, કારણ કે એવું પણ આજે બની શકે એવી સંભાવના દેખાય છે. જો કદાચ તમારે કોઈ મોટું આયોજન છે ઘરમાં કોઈ અથવા ગામમાં, તો એ આયોજનમાં તમે ભાગ લઈ શકો એવી સંભાવના પણ બની રહી છે. વિદ્યાર્થી વર્ગ માટે સમય સારો અને ઉત્તમ છે, તમે વિદેશ યાત્રા વગેરે માટે જઈ શકો છો. શું કરશો તમે? તો આજે તમે ગાયને ગોળ ખવડાવી દિવસની શરૂઆત કરો, સારામાં સારો દિવસ તમારો જશે. ચાલો મિત્રો હવે જોઈએ ધનરાશિ ભઢ ભધ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે. તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય સારો દેખાય છે, જોકે તમારી આવક થોડી ઘટતી હોય એમ લાગે છે. આવક કરતાં જાવકમાં થોડો વધારો દેખાય છે, જાવક ઉપર કંટ્રોલ કરવાની જરૂર છે. જેને તમે પોતાનો અંગત સમજતા હતા, કદાચ એની સાથે તમારો વ્યવહાર થોડો ઓછો થાય એવું બની શકે છે. આજની તારીખમાં તમારા અને તમારા મિત્રોની સાથે જે સંબંધો હતા એ સંબંધો જળવાઈ રહે એ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. કેટલાક લોકોની સાથે તમારા મતમતાંતર પણ થઈ શકે છે. શું કરશો તમે? તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો અને સાથે ચણાની દાળનું દાન કોઈ પણ બ્રાહ્મણને આપી દિવસની શરૂઆત કરો, સારો દિવસ જશે. ચાલો મિત્રો હવે આપણે જોઈએ મકર રાશિ ખ જ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે. તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે. તમારા સંતાન સંબંધી ચિંતાઓમાં વૃદ્ધિ થઈ રહી છે, એટલે સંતાનના કેરિયરને લઈને તમે થોડા દોષિત થોડા દુઃખી હો એવું દેખાય છે. સંતાનનો કેરિયરને લઈને તમારે જે ચિંતા છે, સંતાન પ્રાપ્તિનો યોગ તો સારો દેખાઈ રહ્યો છે. શેરબજાર કે અન્ય બજારોમાં જો કામ કરતા હો તો જરા એનાથી દૂર રહેજો, કારણ કે તમને નુકસાનમાં ઉતારવાની તૈયારી છે. બીજી બાબત, પૈસાની લેવડ દેવડથી બિલકુલ દૂર રહેજો અને સ્વાસ્થ્ય બાબતમાં થોડું ધ્યાન રાખીને કામ કરવાની જરૂર છે. શું કરશો તમે? તો ઘરે એક ઘીનો દીવો કરો, ઓમ હોમ જુમ શ્રહ મંત્રનો પ્રયોગ કરી દિવસની શરૂઆત કરો, સારો દિવસ જશે. ચાલો મિત્રો હવે આપણે જોઈશું કુંભરાશિ ક સ સ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે. તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. ધંધાદારી વ્યક્તિઓ માટે સમય સારો અને અનુકૂળ છે. નવા કામની શરૂઆત પણ તમારી સારી થઈ રહી છે. ખોટા માણસોથી જરા દૂર રહેવાની જરૂર છે. જમીન મકાન સંબંધી જે પ્રશ્નો તમારા હલ નહોતા થયા એનો ઉકેલ આવે એવી સંભાવના છે, અને કદાચ એવું બની શકે કે અન્ય વ્યક્તિઓ સાથે પણ મતમતાંતર વધી શકે છે. નાણાકીય વ્યવહારો કે નાણાકીય લેવડ દેવડથી જરા દૂર રહેવાની પણ જરૂર છે. શું કરશો તમે? તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો, સારો દિવસ જશે. ચાલો મિત્રો હવે આપણે જોઈશું મીન રાશિ દ છ ઝ થ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે. તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો જોવા જઈએ તો એકંદરે દિવસ સારો અને ઉત્તમ છે. નાણાંની પ્રાપ્તિ પણ તમારી સારી થઈ રહી છે, પણ ખર્ચનું પ્રમાણ તમારું પણ વધતું જાય છે, જેના કારણે તમારી આર્થિક સ્થિતિ થોડી બગડે એવી સંભાવના પણ બની રહી છે. પૈસાની લેવડ દેવડથી જરા દૂર રહેવાની જરૂર છે. જૂના અટવાયેલા પૈસા ધીમેથી પાછા આવે એવી સંભાવના રાખવાની છે, એટલે એ પ્રમાણે કામ કરવું પડશે. સ્વાસ્થ્ય થોડું તમારું બગડતું હોય એવી સંભાવના પણ બને છે. શું કરશો તમે? તો મિત્રો આજે તમારે ખાસ કરીને ઘરે ઘીનો એક દીવો કરો, ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરી પીપળે જળ ચઢાવી દિવસની શરૂઆત કરજો, સારો દિવસ જશે. તો આ તો આપણે જોયું મિત્રો આજનો રાશિફળ. હવે આપણે જોઈ લઈએ આજના ટીપ વિશે. કેટલાક પ્રશ્નો મને આવેલા છે, જે પ્રશ્નોમાંથી આજે હું જવાબ આપવા માગું છું. પ્રશ્નો તો આપણા લગભગ 8-10 જણાના છે, અને એ પ્રશ્નોમાં છે સંતાન પ્રાપ્તિ માટેનો સવાલ. પહેલી વસ્તુ છે સંતાન પ્રાપ્તિ શા માટે? તો મિત્રો જીવનની અંદર સૌથી મોટી મહત્ત્વની વસ્તુ છે સંતાન પ્રાપ્તિ.
લગ્ન વગેરે કરવાની પાછળનું કારણ જ હોય છે સંતાનની પ્રાપ્તિ. વંશનો વેલો આપણો જળવાઈ રહે એ આપણું ધ્યાન રાખવું પડે છે. આપણું વંશ જ એને જ કહેવાય કે વંશ ચાલવો જોઈએ. સૃષ્ટિમાં બ્રહ્માજીનું સૌથી સારું અને સૌથી અગત્યનું વર્ક જો હોય, કામ હોય, તો એ આપણે સંતાન પ્રજોત્પત્તિનું કામ છે અને બ્રહ્માજી આપણા એ મદદમાં આવેલા હોય છે. હવે અહીં આપણે જે જોઈએ છે મેઇન વસ્તુ કે સંતાન પ્રાપ્તિ કેટલાકને થાય છે ને કેટલાકને નથી થતી, એ અલગ પ્રશ્ન છે. કેમ નથી થતી? તે પૂર્વદત્તેષ્વ્યા વિદ્યા, પૂર્વદત્તેષ્વ્યા સુતમ, પૂર્વદત્તેષ્વ્યા ભાર્યા, પૂર્વદત્તેષ્વ્યા વિતમ. શાસ્ત્રમાં એવું કહેલું છે કે પૂર્વદત્ત જો સારું હોય તો તમને સારી પત્ની મળે, સારું પૂર્વદત્ત હોય તો સારી સંતાન મળે, પૂર્વદત્ત સારું હોય તો સારું ધન મળે, અને પૂર્વદત્ત સારું હોય તો તમારા સારા કર્મો રહે. ઇન શોર્ટ કે તમારે પૂર્વ જન્મ ઉપર આધાર રાખવો પડે છે. સંતાનના ઘરને આપણા જે જ્યોતિષની અંદર જે છે પાંચમા ભાવને સંતાનનું ઘર કહેવાય છે. અને તમને ખબર હોય કે ન હોય તો હું બતાવી દઉં છું કે સંતાનનું ઘર એ પૂર્વદત્ત કાર્યોનું ફળ આપનારું ઘર છે. એવી રીતે નવમું ઘર પણ પૂર્વજન્મનું કામ આપવાનું ઘર છે. કારણ કે પાંચમા ભાવથી જ્યારે તમે દસમો ભાવને જોશો તો દસમો ભાવ એ પણ કર્મઘર છે. એટલે પિતા અને પુત્ર આ બંનેનો સંબંધ ત્યાં આવે છે. દસમા ભાવથી પાંચમો ભાવ એ અષ્ટમેશ ભાવ કહેવાશે, આઠમો ભાવ કહેવાશે. આઠમો ભાવ એટલે કે એ વ્યયનો ભાવ થઈ ગયો, તમારા માટે ખર્ચનો થઈ ગયો. તો પાંચમો ભાવ આપણો મજબૂત હોવો જોઈએ. લગ્ન અને લગ્નેશ આ તો મહત્વનો વિષય છે મિત્રો. લગ્ન તમારું મજબૂત હોવું જોઈએ, લગ્નેશ પણ મજબૂત હોવો જોઈએ. લગ્ન અને લગ્નેશ ઉપર સારા ગ્રહોની દ્રષ્ટિ હોવી જોઈએ. એવી રીતે પાંચમો ભાવ અને પંચમેશ પણ મજબૂત હોવો જોઈએ અને એના ઉપર સારા ગ્રહોની દ્રષ્ટિ હોવી જોઈએ. હવે જેમ કે રાહુ હોય, કેતુ હોય, શનિ હોય, આવા ગ્રહો જો ત્યાં બેસી ગયા હોય અને એમાંય વળી રાહુ કેતુની એવી દૃષ્ટિઓ પડતી હોય, મંગળની કે સૂર્યની દ્રષ્ટિઓ આવતી હોય, તો મોટા ભાગના લોકોને તકલીફ શું પડે છે કે ત્યાં સંતાન થવામાં વાર લાગે અથવા તો મોડી થાય. હવે સંતાન જો તમને કદાચ થવામાં વિલંબ થઈ રહ્યો છે તો તમારે મેડિકલ ટેસ્ટમેન્ટ કરાવવું પડે. મેડિકલ એટલા માટે જરૂરી છે કે સિક્સ્થ હાઉસનો લોર્ડ આની અંદર છઠ્ઠો ભાવ પણ ભાગ ભજવે છે. છઠ્ઠો ભાવ શા માટે? કારણ કે એ રોગનો ભાવ છે. તમારી અંદર સંતાન નથી થઈ રહ્યા તો કાં તો પતિ કાં તો પત્ની બંનેની અંદર કંઈક પ્રોબ્લેમ હશે અને એ ચેકઅપ ડૉક્ટર કરી શકશે. એ તમે અવશ્ય કરાવો. જ્યોતિષની અંદર અમે જે જોતા હોઈએ છીએ તો મેઇન વસ્તુ અમે જોઈએ છીએ કે કદાચ કુંડળીની અંદર તમારે નાડીદોષ જેવી સ્થિતિ હોય તો નાડીદોષનો અર્થ થાય છે મિત્રો ફ્લુપટો. સમજી લો, ફ્લુપટોપનો અર્થ થાય છે કે જે એક્સ અને વાય કહે છે કે ભાઈ એક્સ એક્સ ઘણી વખત આ દીકરીઓને હેરાન કરવામાં આવતા હોય છે, સંતાન નથી થઈ અથવા દીકરી થઈ ગઈ છે. તો સામાન્ય રીતે તમારામાં એક્સ અને વાય બે કણ હોય છે. હવે જો એક્સ અને વાય મળશે તો તમને સંતાનમાં પુત્ર મળશે, નહીં તો નહીં મળે. અને ઘણી વખત એ વાય વાય અને એક્સ એક્સ જ ભેગા થાય તો પરિણામ થાય છે કે તમને સંતાન મળવામાં કન્યા મળે છે. હવે એમાં બહેનોનો ભાગ છે એવું નથી, કોઈ દીકરીનો વાંક નથી. એના માટે લોકો છૂટાછેડા સુધી પહોંચી જાય છે. દીકરી આવી ગઈ છે એટલે એને છોડી દેવી, આવા બધા આપણા સમાજની અંદર દૂષણો તો ભરેલા જ છે. એવું ન કહેવાય કે નથી. દીકરી કે દીકરો થવો એ પુરુષના હાથમાં હોય છે. પુરુષના જે શુક્રાણુઓ હોય એનો જે પાવર હોય એ પાવર પ્રમાણે એને સંતાન મળે છે. એમાં એક્સ અને વાય જે હોય છે એના કણો જેના ભિક્ષ હોય, જેનામાં વધારે હોય એ મળે. પછી એનો દોષનો ટોપલો છોકરી ઉપર શા માટે ઢોળવો? એમના ઘરે જે હોય એ ઢોળે, ગામવાળાએ ઢોળે, બધા ઢોળે, એવું નથી હોતું મિત્રો. ખરેખરમાં સૌથી મોટો જિમ્મેદાર હોય છે પતિ. શાસ્ત્રમાં એવું કહેવાય છે સ્વલ્પત્તમ નપુત્તલમ જાતમ, અલ્પત્તમ નપુત્તલમ જાતમ, શિક્રંતમ નપુત્તલમ જાતમ, ઉષ્ણત્તમ નપુત્તલમ જાતમ, શીતત્વમ નપુત્તલમ જાતમ, અલ્પત્તમ નપુત્તલમ જાતમ. આયુર્વેદ કહે છે કે જો આટલી બધી જવાબદારી પુત્રની છે, જો આટલા તમામ અવરોધો હોય તો સંતાન નથી થતી.
હવે એમાં નાડીદોષ આવે એટલે નાડીદોષ એટલે જે એફએફને મેં જે વાત કરી એક્સ અને વાયવાળી એ જ વાત છે. એટલે એનું પણ તમારે ટેસ્ટ વગેરે તો કરાવવું પડશે જો કદાચ ભગવાન નથી આપી શકતા તો. બીજી વસ્તુ તમને કહું, એનો મુહૂર્ત હોય છે મિત્રો. સંતાન પ્રાપ્તિ થવી કોઈ અઘરી વસ્તુ નથી, પણ સંતાન માટેનો એક મુહૂર્ત હોય છે. પ્રોપર મુહૂર્તની અંદર જો તમે રિલેશન બનાવ્યું હોય તો અવશ્ય કરીને તમને સંતાન મળી શકે છે. પુત્ર સંતાનનો મુહૂર્ત અલગ હોય છે, સ્ત્રી સંતાનનો મુહૂર્ત અલગ હોય છે, અને એ તમારા ગ્રહોની ચાલ અને ગ્રહો નક્ષત્રોને આધારે જોવામાં આવે છે. એની દશા અંતરદશા પ્રમાણે જોવાય છે. જ્યારે એને ચેક કરવામાં આવે તો એ તમને ટાઈમિંગ આપવામાં આવે. પહેલાંના જમાનામાં રાજા મહારાજાઓ એ મુહૂર્ત કઢાવતા હતા, અને એ મુહૂર્ત પ્રમાણે જ્યારે કામ થતું ત્યારે 100% એને ત્યાં સંતાન મળતી હતી. તો આપણે પણ એ વસ્તુ જોવાની છે. કુંડળીની અંદર પંચમ ભાવ પંચમેશ મજબૂત હોય, તમારો પંચમ ભાવ પંચમેશ ઉપર સારી ગ્રહોની દ્રષ્ટિ હોય, લગ્ન અને લગ્નેશ પણ મજબૂત હોય, પંચમેશ અને લગ્નેશનો સંબંધ હોય, એ સંબંધ ત્રીજા ભાવ પર, છઠ્ઠા પર, આઠમા પર કે બારમા પર ન હોવો જોઈએ, તો એટલું સમજી લો કે તમને સંતાન થવાના ચાન્સ પૂરેપૂરા છે અને સંતાન અવશ્ય તમને થશે. અને જો તમે એ કરવામાં ચૂક કરશો તો સંતાન નહીં થાય. પછી એમાં વાંક કાઢવાની વાત ખોટી છે. એટલે સંતાનનો યોગ હોય છે. હા, તમારા જે શુક્રાણુઓ છે અથવા તો જે અંડાણુ છે એની જે ઉત્પત્તિ છે એ પાવરફુલ છે કે નહીં એ ટેસ્ટ કરતી ડૉક્ટરોના ટેસ્ટથી તમને ખબર પડી શકે છે. હવે કદાચ નથી થઈ રહી તો નાડીદોષની શાંતિ તમે કરાવી લો. અંદર શાપિત દોષ કે શાપિત દોષ કે ગ્રહણ દોષ એવી કોઈ પરિસ્થિતિ હોય તો એનું નિવારણ કરાવી લો. એના શાસ્ત્રોક્ત પૂજન લખેલું છે, યાદ રાખજો. પછી એમ કે ભાઈ મહારાજે તો બધું કરી આવ્યું છે તો કરી આવ્યું છે તો કશું ના થાય. એની શાસ્ત્રોક્ત પૂજા તમે કરાવશો 110% તમને સંતાન મળશે, ના કેમ મળે. બીજી વસ્તુ કે જ્યારે એ તમારી પરિસ્થિતિ બરાબર થઈ ગઈ, એ બધા શાંતિ કરાવી લીધી, ડૉક્ટરની બી સલાહ લઈ લીધી. ઘણી વખત આપણે જોયેલા છે કે IVF કરાયેલા ભાઈ કેન્સલ થઈ જાય છે, ફેલ થઈ જાય છે. શા માટે? જો તમારા હાથમાં જે બધું હોય તો. એટલે જ મેં પહેલાં કહ્યું કે પૂર્વદત્તેશ્વ્યા વિદ્યા પૂર્વદત્તેશ્વ્યા સુતમ પૂર્વદત્તેશ્વ્યા ભાર્યા પૂર્વદત્તેશ્વ્યા પિતમ. પૂર્વદત્ત છે, કદાચ પૂર્વકાળમાં કોઈ પાપ કરેલું છે, કોઈ પાપકર્મ કર્યું છે, એ આપણને પાંચમા ભાવથી ખબર પડી જાય. એની અષ્ટક વર્ગમાં જ્યારે જઈને જોઈએ ત્યારે આપણને એ જો નોલેજ મળી જ જાય કે આમાં કંઈક મિસ્ટેક છે. અને એ પ્રમાણે આપણે નક્કી કરવું જોઈએ કે હવે આને સંતાન થશે. અને આ ટાઈમ છે, ટાઈમનો ઉપયોગ કરો, દવાનો ઉપયોગ કરો. અવશ્ય કરીને તમને દવા અને દુઆ કરશો તો ભગવાન તમારા ઘેર સંતાન આપશે. સંતાન ગોપાલનો પ્રયોગ છે, બહુ સરસ પ્રયોગ છે. અને એની સાથે સાથે હરિવંશ પુરાણ નામનું બુક આવે છે, એનું પણ તમે પુરાણ છે એનો પણ પાઠાવૃત્તિ કરો. બંને જણાએ કરવું પડશે, ત્યારે તમને ઘરે સંતાન અવશ્ય આવશે. તો દર્શક મિત્રો, આ તો આપણે જોયું સંતાન પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે. તમારે કોઈ સવાલ હોય તો અવશ્ય અમારો સંપર્ક કરજો. મને આપશો ઇજાજત, મળીશું આવતીકાલે નવા વિષય સાથે. જય માતાજી.